ડિસ્સા તાલુકાના ભીલડીમાં ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ કરવાના મુદ્દે આરોગ્ય વિભાગે ખાનગી ડોક્ટરના ક્લિનિક પર દરોડા પાડ્યા હતા. આ મામલે આરોગ્ય વિભાગે સોનોગ્રાફી મશીન પર સીલ કરવામાં આવ્યું છે. જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મનીષ ફેન્સીએ ડિસ્સા તાલુકાના ભીલડીમાં ગેરકાયદેસર રીતે ગર્ભ પરીક્ષણ થતું હોવાની બાતમીના પગલે મંગળવારે મોડી સાંજે ડોક્ટર કેબી પરમારના ક્લિનિક પર દરોડા પાડ્યા હતા અને ભીલડી પોલીસને સાથે રાખી કાર્યવાહી હાથ ધરી હતી. આ દરોડા દરમિયાન ક્લિનિકનું સોનોગ્રાફી મશીન પણ સીલ કરી દેવાયું છે. આ ક્લિનિકના રજિસ્ટ્રાર સહિતની વિગતો તપાસીને જિલ્લા આરોગ્ય વિભાગે ડોક્ટર સામે વધુ તપાસ હાથ ધરી છે. આ કાર્યવાહીને પગલે અન્ય ડોક્ટરોમાં ફફડાટ ફેલાયો હતો. બનાસકાંઠા જિલ્લામાં ડિસા તાલુકામાં ગર્ભલિંગ પરીક્ષણ કરેલ છે તેવી બાતમી મળી હતી, જેના આધારે સ્ટિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અને જે બાતમીના આધારે સ્ટિંગ ઓપરેશન થયું તેમાં જોવામાં આવ્યું કે ડિસા ખાતેના તાલુકાના ભીલડી ખાતે ડોક્ટર કેબી પરમાર, ગાંધીભાઈ મુઠાભાઈ પરમારના ક્લિનિક ખાતે તેમને ત્યાં દસમું ધોરણ નાપાસ એવી વ્યક્તિ જે બિન અધિકૃત છે એ ત્યાં ડોક્ટર કેબી પરમારના ત્યાં આગળ આવેલા સોનોગ્રાફી મશીન વાપરતા અને ત્યારબાદ પીસીબીડી એક્ટની કલમ અન્વયે જેમણે બાબોશ બેબી ડિક્લેર નથી કરવાનું તે અમારા માણસ આગળ એમણે ડિક્લેર કર્યું છે અને આ જરૂરી રેકોર્ડ ચકાસતા કેબી પરમારના ક્લિનિક ખાતે તેમનું સોનોગ્રાફી મશીન જે એમના યોગ્ય જગ્યાએ હોવું જોઈએ એનાથી વિપરીત જગ્યાએ ડિલિવરી રૂમમાં જોવા મળ્યું છે બિન અધિકૃત રીતે. વધુમાં એમના દ્વારા જરૂરી જે રેકોર્ડ રજીસ્ટર નિભાવવું પડે એ પણ એમના દ્વારા નિભાવ્યું નથી અને આ બંને વસ્તુ બંને વ્યક્તિ દ્વારા કબૂલ કરવામાં આવેલી છે અને એટલે પીસીબીટી એક્ટની જરૂરી વિવિધ કલમો અને નિયમ અનુસાર એમની સામે કાયદેસરની કાર્યવાહી દિલ્હી પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી આશાબેનને સહયોગમાં રાખીને ટોટલ સર્ચ એન્ડ સીઝર ઓપરેશન હાથ ધર્યું અને સક્સેસફુલ બનાવડાવ્યું છે અને આ કાર્યવાહી પૂર્ણ કરી છે.